ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસમ આપવાગત છે મિત્રો આજે શુભ એકાદશી છે આજના દિવસે ગીતાજીનો અધ્યાય સાંભળવાનો મહિમા છે આ વિડિયોમાં આપણે સાંભળશું ગીતાજીનો અધ્યાય નવમો રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ આ અધ્યાય સાંભળવા માત્રથી જ મનુષ્ય ગમે એવા બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અંતે મુક્તિ પદને પ્રાપ્ત કરી શકે છે માટે આ એકાદશી કે જે મોટી એકાદશી કહેવાય છે પરિવર્તિતની એકાદશીના દિવસે ગીતાજીનો આ અધ્યાય અવશ્ય સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ના આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ગીતાજી એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે સાક્ષાત સ્વરૂપ છે એ રીતે માનીને આપણે ગીતાજીનું પૂજન કરીએ છીએ ગીતાજીના પુસ્તકને પણ લાલ વસ્ત્ર પહેરાવીએ છીએ અને હંમેશા મસ્તક ઉપર લગાવીએ છીએ ત્યારબાદ તેનું પઠન કરીએ છીએ ગીતાજીના અધ્યાયનો પાઠ કરવાથી ભક્તોના સર્વે મનોરથ પૂર્ણ થાય છે જીવનમાં જે સમસ્યા આવે છે તેનું નિરાકરણ થાય છે એમાંય ખાસ કરીને જ્યારે એકાદશી હોય પૂર્ણિમા હોય અમાવસ્યાની તિથિ હોય અથવા ખાસ વાર ત્યોહાર હોય પિતૃશ્રાદ્ધ પક્ષ હોય ત્યારે ગીતાજીનો અધ્યાય અવશ્ય સાંભળવો જોઈએ વાંચવો જોઈએ અને આ પુણ્યના ભાગી બનવું જોઈએ જેથી પ્રભુ આપણી ઉપર કૃપા કરે કારણ કે ગીતાજીનો અધ્યાય સાંભળવાથી ખાસ કરીને એકાદશીના દિવસે સર્વે પાપ નષ્ટ થાય છે અને જે ગીતાજીનો આજે આપણે અધ્યાય સાંભળવા જઈ રહ્યા છીએ તે અધ્યાયને સાંભળવાથી તો બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈને અંતે ગોલોકધામની પ્રાપ્તિ થાય છે આ ગીતાજીનો અધ્યાય સાંભળતા પહેલાં આપણે તેના મહત્ત્વ વિશે જાણી લઈએ કે આ ગીતાજીનો અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળે છે તેને શું લાભ પ્રાપ્ત થાય છે તે શુભકથા પહેલાં આપણે સાંભળી લઈએ ત્યારબાદ ગીતાજીનો અધ્યાય પણ સાંભળીશું આ કથા અનુસાર નર્મદાજીના તટ પર મહિષ્મતી નામની એક નગરી હતી ત્યાં માધવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા જે વેદ વેદાંગોના તત્વજ્ઞ અને સમયે સમયે આવનાર અતિથિઓના પ્રેમથી સત્કાર કરતા એમણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાયું યજ્ઞ અનુષ્ઠાન પણ કર્યું યજ્ઞમાં બલિ આપવા માટે એક બકરો મંગાવવામાં આવ્યો જ્યારે એના શરીરની પૂજા થઈ ત્યારે સૌને આશ્ચર્યમાં નાખતા એ બકરાને વાચા ફૂટી એ બકરો હસીને બોલવા લાગ્યો અને બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણ દેવ ઘણા બધા યજ્ઞો દ્વારા શું લાભ છે આમનું ફળ તો નષ્ટ થઈ જનારું છે તથા યજ્ઞો જન્મ જરા એટલે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુનું કારણ પણ છે આ બધું કરવા છતાં પણ મારી જે હાલની દશા છે એ જોઈ લો બકરાની વાણી સાંભળીને બધાને કુતુહલ થયું અને યજ્ઞ મંડપમાં રહેલા સૌ કોઈ ઘણા વિસ્મિત થયા ત્યારે યજમાન બ્રાહ્મણો હાથ જોડીને અને નયને જોતા જોતાં જોતાં બકરાને પ્રણામ કરીને શ્રદ્ધા અને આદરથી પૂછવા લાગ્યા બ્રાહ્મણો બકરાને કહે છે આપ કઈ જાતિના છો આપનો સ્વભાવ અને આચરણ કેવા હતા તથા કયા કર્મથી આપને બકરાની યોની પ્રાપ્ત થઈ છે આ બધું મને જણાવો ત્યારે બકરો બોલે છે હે બ્રાહ્મણ હું પૂર્વજન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો સઘળા યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર અને વેદવિદ્યામાં પણ પ્રવીણ હતો એક દિવસ મારી પત્નીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈને પોતાના બાળકના રોગની શાંતિ માટે બલિ આપવાના નિમિત્તે મારી પાસેથી એક બકરો માગ્યો ત્યાર પછી જ્યારે ચંડિકાના મંદિરમાં એ બકરો હણાયો તે સમયે બકરાની માતાએ મને શ્રાપ આપ્યો અને કહ્યું અરે બ્રાહ્મણોમાં નીચ પાપી તું મારા છોકરાનો વધ કરવા ઈચ્છે છે માટે તું પણ બકરાની યોનીમાં જન્મ લઈશ બકરો બ્રાહ્મણોને કહે છે હે દ્વિજ શ્રેષ્ઠ ત્યારે કાળવશ મૃત્યુ પામીને હું બકરો બન્યો જોકે હું પશુ યોનિમાં પડ્યો છું છતાં પણ મને મારા પૂર્વજન્મનું સ્મરણ તાજું છે બ્રાહ્મણો જો આપને સાંભળવાની ઉત્કઠા હોય તો હું એક બીજી પણ આશ્ચર્યજનક વાત જણાવવા ઈચ્છું છું ત્યારે બ્રાહ્મણ દેવ બકરાને કહે છે કે તમે તમારી વાત અમને કહો ત્યારે બકરો કહે છે કુરુક્ષેત્ર નામનું એક નગર છે જે મોક્ષ પ્રદાન કરનારું છે ત્યાં ચંદ્ર શર્મા નામના એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા એક સમયે જ્યારે સૂર્યગ્રહણ લાગ્યું હતું ત્યારે રાજાએ ઘણી શ્રદ્ધા સાથે કાળપુરુષનું દાન કરવાની તૈયારી કરી એમણે વેદ વેદાંગોના પારગામી એક વિદ્વાન બ્રાહ્મણોને બોલાવડાવ્યા અને પુરોહિતની સાથે એ તીર્થના પવિત્ર જળથી સ્નાન કરવા માટે ચાલ્યા ગયા તીર્થની પાસે પહોંચીને રાજાએ સ્નાન કર્યું બે વસ્ત્રો ધારણ કર્યા ધોતી અને ઉપરણ પછી પવિત્ર અને પ્રસન્નચિત્ત થઈને એમણે શ્વેત ચંદન ચોપડ્યું બાજુમાં ઊભેલા પુરોહિતનો હાથ પકડીને તે વખતના મનુષ્યોની ઘેરાયેલા પોતાના સ્થાને પાછા આવ્યા એમના આવતા જ રાજાએ યથોચિત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળ પુરુષનું દાન કર્યું ત્યારે કાળપુરુષનું હૃદય ચીરીને એમાંથી એક પાપાત્મા ચંડાળ પ્રગટ થયો થોડી વાર પછી નિંદા પણ ચાંડાલીનું રૂપ ધરીને કાળ પુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી ગઈ આ રીતે ચાંડાળોની એ જોડી આંખો લાલ કરીને નીકળી અને બ્રાહ્મણના શરીરમાં હઠપૂર્વક પ્રવેશવા લાગી બ્રાહ્મણ મનોમન ગીતાજીના નવમાં અધ્યાયનો જપ કરવા લાગ્યા રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોઈ રહ્યા હતા બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા એ બ્રાહ્મણ એમનું ધ્યાન ધરવા લાગ્યા બ્રાહ્મણે જ્યારે ગીતાજીના નવમાં અધ્યાયનો જપ કરવા માંડ્યો પોતાના આશ્રયભૂત ભગવાનનું ધ્યાન કર્યું ત્યારે ગીતાજીના અક્ષરોમાંથી પ્રગટેલા વિષ્ણુદૂતો દ્વારા પીડા પામીને એ બંને ચાંડાળો નાસી ગયા એમનો પ્રયત્ન નિષ્ફળ ગયો આ રીતે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈને રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે રાજાએ બ્રાહ્મણદેવને કહ્યું હે વિપ્રવર આ મહાભયંકર આપત્તિને આપણે કેવી રીતે પાર કરી આપ કયા મંત્રનો જપ તથા કયા દેવતાનું સ્મરણ કરી રહ્યા હતા તે કાળ પુરુષ અને તેની સ્ત્રી કોણ હતા એ બંને કેવી રીતે ઉપસ્થિત થયા પછી એ શાંત કેવી રીતે થઈ ગયા આ બધું મને કહું ત્યારે બ્રાહ્મણ રાજાને કહે છે હે રાજન ચાંડાળનું રૂપ ધારણ કરીને ભયંકર પાપ જ પ્રગટ્યું અને એ સ્ત્રી નિંદાની પ્રત્યક્ષ મૂર્તિ હતી હું આ બંનેને આ વાત સમજું છું તે સમયે હું ગીતાજીનો નવમો અધ્યાયનો મંત્ર જપતો હતો માળા જપતો હતો એનું જ મહાત્મય છે કે બધું સંકટ દૂર થઈ ગયું હે રાજન હું સદાય ગીતાજીનો નવમો અધ્યાય જપું છું તેના પ્રભાવથી સર્વે પાપ મારાથી દૂર રહે છે અને આપત્તિઓથી પણ મારી સદૈવ રક્ષા થતી રહે છે કોઈ પણ બંધનમાં મને નાખી શકતું નથી અથવા હું બંધનમાં ફસાતો નથી આ સાંભળીને રાજાએ એ જ બ્રાહ્મણ પાસેથી ગીતાજીના નવમાં અધ્યાયનો અભ્યાસ કર્યો અને આ ગીતાજીના નવમાં અધ્યાયનો નિત્ય પઠન કરતાં કરતાં આ બ્રાહ્મણદેવ તથા રાજા બંને પરમ શાંતિ અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું આ કથા સાંભળીને બ્રાહ્મણોએ પેલા બકરાને બંધનમાંથી મુક્ત કરી દીધો અને ગીતાજીના નવમાં અધ્યાયનો અભ્યાસ સાંભળીને પરમગતિને પામ્યા બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે આવો છે ગીતાજીના નવમાં અધ્યાયનું પઠન પાઠન કરવાનો મહિમા મિત્રો માટે આ પરિવર્તિની શુભ મહા એકાદશી છે આજના દિવસે આપણે આ ગીતાજીનો નવમો અધ્યાય સાંભળીએ અને આપણે પણ આપણી જાતને પાવન કરીએ બંધનમાંથી મુક્ત કરીએ અને પ્રભુને આપણા હૃદયમાં બિરાજમાન કરીએ આવો આપણે સાંભળીએ ગીતાજીનો નવમો અધ્યાય ઓમ પરમાત્મને નમઃ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા તથા ગોપનીયોનો પણ રાજા છે અતિ પવિત્ર છે ઘણું ઉત્તમ અને પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય છે ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે હે પરંત ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળની બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને વળીએ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગશક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ હે કોંતે કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લઈ પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જન કરું છું પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વસ કરેલા આ એ ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું હે ધનંજય એ કર્મોમાં શક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા હે કુંતી પુત્ર મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ સંસાર ચક્ર ફરી રહ્યું છે મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ મનુષ્ય શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગમાયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્યના રૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય મનુષ્ય ગણે છે એ વ્યર્થ આશા રાખનારા વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે પણ હે પાર્થ દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે એ દ્રઢ છે મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે બીજા જે જ્ઞાનયોગીઓ છે એ મોજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતા પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે ક્રતુ એટલે કે સ્ત્રોતકર્મ હું છું યજ્ઞ એટલે કે પંચમહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ પણ હું છું સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન પણ હું છું હું છું હું જ મંત્ર છું ધ્રુત છું અગ્નિ છું હવનરૂપી ક્રિયા પણ હું છું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર કર્મોના ફળને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું છું પરમ પદ સ્વરૂપ પરમગતિ ભરણ પોષણ કરનાર સવનો સ્વામી શુભ અશુભને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુપકાર ઈચ્છા વિના હિત કરનાર સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું છું હું જ રૂપે તપું છું વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અને અસત પણ હું છું ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા સોમરસ પીનારા પાપ વિનાના મનુષ્યો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ મનુષ્ય પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનાર તેમજ ભોગોને ઈચ્છતા મનુષ્ય વારંવાર ગમન આગમનને પામે છે એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમને હું પોતે વહન કરું છું ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થવી જેને યોગ કહેવાય છે અને ભગવત પ્રાપ્તિ નિમિત્તે કરેલા સાધનોની રક્ષાનું નામ ક્ષેમ છે આમ પ્રભુ યોગ ક્ષેમ વહન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કુંતીપુત્ર જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે સમસ્ત યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું જ છું આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્ત્વથી નથી જાણતા માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ થતો નથી જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પણ કરે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પણ કરેલું પત્ર પુષ્પ આદિ હું રૂપમાં પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કોંતેય તું જે કંઈ કર્મ કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન કરે છે જે તપ કરે છે તે સઘળું જ મને અર્પણ કર આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસયોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ શુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ હું સઘળા ભૂતોમાં સંભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધું જ માનવા યોગ્ય છે કેમ કે ખરો નિશ્ચય કરનારો છે એટલે કે એણે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે હે કોંતે તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો હે પાર્થ સ્ત્રીઓ વેશ્યો સુદ્રો તથા પાપીઓની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ મારે શરણે જઈને પરમ ગતિને પામે છે જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં કહેવું શું માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ મારામાં મનને પૌરોવ મારો ભક્ત બન મારું પૂજન કરનારો થા મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પૌરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ ઓમ તત્સત ઇ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદ સુબ્રહ્મ બ્રહ્મ વિદ્યા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ નામે નવમો અધ્યાય ઓમ પરમાત્મને નમઃ તો મિત્રો આજના શુભ દિવસે આપણે સાંભળ્યો ગીતાજીનો નવમો અધ્યાય રાજવિદ્યા ગુહ્ય યોગ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્ર શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો જગદગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ